કાતિલ ઠંડીનો મારો શરૂ થયો છે જ્યારે ગુજરાતમાં પણ સવારે હાડ થી ઠંડીનો અનુભવ થયો છે હજુ પણ શકે છે ઠંડીનો પારો ગુજરાતમાં પણ કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો માઉન્ટ આરબમાં ચાદર છે કાતિલ ઠંડી હાલ माउंट आबू में पड़ी रही है वैसे जैसे जैसे ठंड बढ़ रहा है जैसा जैसा हम भी हमारा सेफ्टी देख रहे हैं वैसे बर्फ बहुत ज़्यादा जम रहा है अभी तो और ठंड बहुत ज़्यादा बढ़ रहा है वो और भी बढ़ सकता है उसका और गाड़ी के ऊपर जैसा देख रहे हो क्योंकि सर बर्फ़ में अभी प्रेजेंट में देख रहे हो अभी बर्फ़ भी फूल जमा हुआ है फूल ठंड स्टार्ट हो गया है बर्फ़ गिरना अभी तो और भी बढ़ेगा सर ये तो नॉर्मल है कुछ भी नहीं है अभी और ज़्यादा बढ़ता जा रहा है टेम्परेचर और गिरेगा अभी

તો સુરતના કતારગામમાં સાત વર્ષની બાળકી પર રેપ અને હત્યાનો મામલો સામે આવ્યો છે ઓરિસ્સાની વાત કરીએ તો ઓડિશા સમાજની બાળકી પર પાડોશમાં રહેતા નરાધમે દુષ્કર્મ આચરી બાળકીને મોતને ખાટ ઉતારી દીધી આ ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચર્ચા સાથે હાહાકાર મચી ગયો છે લોકોએ પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે રોડ પર બેસી ચક્કાજામ કરી વિરોધ કર્યો મોટી સંખ્યામાં મહિલાઓએ સવારથી જ રોડ પર ઉતરી નારાઓ લગાવી ઉગ્ર વિરોધ કર્યો આરોપીને તેમની સાથે જ ફાંસી આપવાની માંગ કરી પોલીસે કલાકોની શોધખોળ બાદ આરોપીની ધરપકડ કરી છે પરંતુ લોકોનું કહેવું છે કે જ્યાં સુધી આરોપીને સજા નહીં મળે ત્યાં સુધી તેઓ વિરોધ યથાવત રાખશે

તેઓ ફરજ પર હાજર નહોતા રહ્યા આ મામલે જે છે તંત્ર દ્વારા પણ તેમને અનેક વખત સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ

જી હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ તો ટૂંક જ સમયમાં હવે તેમની ધરપકડ થઈ શકે છે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો છે ચૂંટણી ફરજમાં તેઓ હાજર ન રહેતા આ પગલા ભરવામાં આવ્યા છે તો અન્ય મોટા સમાચાર જેમાં બાર ડિસેમ્બરે નવી સરકાર શપથ લેશે સોમવારે શપથ લેવામાં આવશે ગુજરાતમાં શપથ સમારોહ યોજાશે ભાજપની ભવ્ય જીત બાદ શપથ સમારોહ જેમાં શપથ સમારોહમાં પીએમ મોદી હાજર રહેશે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે ભાજપના દિગ્ગજ નેતાઓ શપથ સમારોહમાં ઉપસ્થિત રહેશે જ્યારે ગુજરાતની જનતાએ ભાજપ પર ભરોસો દાખવ્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી જનતાનો આભાર માન્યો છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ મંત્રને વિશ્વાસ અપાવ્યો માટે ડબલ એન્જિન સરકાર સમર્પિત રહેશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ નરેન્દ્રભાઈને આપેલ વિકાસની રાજનીતિને વધાવી છે ભારતીય જનતા પાર્ટીમાં અપાર વિશ્વાસ અને ભરોસો દર્શાવ્યો છે તેને અમે નમ્રતાપૂર્વક માથે ચડાવીએ છીએ આપ સૌએ

યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબની સુશાસન નીતિઓ લોકહિત કાર્યક્રમો અને જનકલ્યાણ યોજનાઓને ગુજરાતના સૌ મતદારોએ ખોબલે ખોબલે વધાવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ બેઠક પર વિજય મેળવવાનો રેકોર્ડ બનાવ્યો છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ અને રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શન અને આપ સૌના સહકાર સમર્થનથી આ શક્ય બન્યું છે રાષ્ટ્રપતિ વિચારધારા અને દેશના ગ્રોથ એન્જિન ગુજરાતની બે દાયકાની વિકાસ સમક્ષ રાખીને આપ સૌએ કમળ છે છે જનતા અને વિશ્વાસનો આ આ વિજય વિજયના વધામણા અવસરે હું સૌ ગુજરાતવાસીઓને વિશ્વાસ આપું છું કે આ ડબલ એન્જિન સરકાર રાજ્યના સર્વાંગી વિકાસ અને જન કલ્યાણ માટે અવિરત સમર્પિત રહેશે ફરી એકવાર જનતા જનાર્દનને કોટી કોટી વંદન કરીને

તો દાહોદ જિલ્લાની છ વિધાનસભા બેઠક પર ભાજપનો પ્રચંડ વિજય થતા દાહોદ જિલ્લા ખુશીની લહેર જોવા મળી વિધાનસભામાં દાહોદ જિલ્લાની બે હજાર બાવીસ વિધાનસભામાં ભાજપ કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ઉભા રાખતા ત્રિપાંખીયો જંગ જામ્યો હતો જેમાં આજે પરિણામો જાહેર થતા છ વિધાનસભા બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો હતો વિધાનસભાના તમામ કાર્યકર્તા ભાઈઓ બહેનોને હું બધાને આવકાર છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું કાર્યકર્તાની જીત છે અને મને સતત ત્રીજી વાર જીતાડીને લાયા એ કાર્યકર્તાની જીત કહેવાય અને કોઈ પણ નાના મોટા કાર્યકર્તા જે માંગ હોય વિસ્તારની અંદર જે માંગો આવી છે એ હું પરિપૂર્ણ કરીશ વિધાનસભાના વાલા મતદાર ભાઈ બહેનોએ ને રાષ્ટ્રીય અમારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લાડીલા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા સાહેબ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને માન્ય મુખ્યમંત્રી સાહેબ અને સંગઠનની ટીમ અને સુરેલી પાંખે અને મારા વાલા મતદાર ભાઈ બહેનોએ મને જંગીલી પહોંચાડ્યો ત્યારે ખૂબ ખૂબ આભાર તે મારી નથી પણ મારા સર્વે કાર્યકર્તા ભાઈઓ બહેનો અને મારા તાલુકા સભ્યો જિલ્લા સભ્યો સરપંચશ્રીઓ અને તમામ હોદ્દેદારોએ જે મારા ઉપર

આ વખતે આમ આદમી પાર્ટીએ જોરદાર ટક્કરનો માહોલ બનાવ્યો ભાજપ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની ગઈ હતી આમ આદમી પાર્ટી જે રીતે અરવિંદ કેજરીવાલે પ્રચાર પ્રસાર કર્યો હતો અને જે રીતે મફતની જાહેરાતો અને રેવડી વહેંચતા ફરતા હતા તેને લઈ તમામ લોકો અને રાજકીય પાર્ટીઓને પણ લાગતું હતું કે ભાજપને ગુજરાતની બાજી જીતવું મુશ્કેલ છે આમ આદમી પાર્ટી કોંગ્રેસનો વિકલ્પ બનશે પરંતુ ફરી એકવાર ગુજરાતની જનતાએ બતાવી દીધું છે કે ગુજરાતને મફતની રેવડી નથી ખપતી ફરી એકવાર મતદારોએ ગુજરાતમાં ત્રીજા પક્ષને ફાવવા નથી દીધો એટલે જ ગુજરાતની ચૂંટણીમાં સરકાર બનાવવા સપના જોતાં આમ આદમી પાર્ટી મોદીની લહેરમાં એવી ફેંકાઈ ગઈ કે બે આંકડામાં પણ સીટ ન લાવી શકી અને માત્ર પાંચ બેઠકમાં સમેટાઈ ગઈ ચોક્કસ અમારી અપેક્ષાઓ ખૂબ વધારે હતી પરંતુ જે રીતે પ્રજાએ આપ્યો માથા ઉપર સ્વીકારીએ ગુજરાતમાં નરેન્દ્ર મોદીના વાવાઝોડામાં આમ આદમી પાર્ટીને એવી સાફ થઈ ગઈ છે કે ગુજરાતમાં આપના એકસો ચુમ્માલીસ થી વધુ ઉમેદવારો પોતાના ડિપોઝિટ પણ બચાવી શક્યા નથી જનતાએ એવું વિચારી લીધું કે આમ આદમી પાર્ટીને અહીં થોડા ઘુસવા દેવાય ગુજરાતમાં ત્રીજા પક્ષને સ્થાન નથી એ વાત ફરી સાબિત થઈ આ વખતે ત્રીજા પક્ષના કાંકરીચાળાથી હરીફ પક્ષ કોંગ્રેસનો ખો નીકળી ગયો તો અમરેલીની વાત કરીએ અમરેલીમાં કોંગ્રેસના ગઠ પર ભાજપનો ભગવો લહેરાયો છે જિલ્લાની પાંચ બેઠકો ગઈ છે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવતા ભાજપની ભવ્ય જીત થઈ છે રાજ્યના અનેક જિલ્લાઓમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે અનેક જિલ્લાઓમાં ભાજપે કોંગ્રેસને જડમૂળમાંથી ઉખેડી નાખી ક્લીન સ્વીપ કરી નાખ્યું છે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતા અમરેલી જિલ્લાની તમામ બેઠકો પર ભાજપે ભવ્ય જીત મેળવી છે જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર ચોંકાવનારું પરિણામ સામે આવ્યું જેમાં અમરેલી બેઠક પર પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની હાર થઈ છે જેમની સામે ભાજપના નેતા કૌશિક વેકરિયાએ ભવ્ય જીત મેળવતા મત ગણતરી કેન્દ્રની બહાર ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકોએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી સાવરકુંડલા બેઠક પર પણ કોંગ્રેસના પ્રતાપ દુધાતની કારમી હાર બાદ વિજેતા મહેશભાઈ કસવાડાએ ભાજપની ભવ્ય જીતને પાર્ટીની જીત ગણાવી લાઠીથી વીરજી ઠુમ્મરની હાર થતા ભાજપના ઉમેદવાર જનક તળાવિયાની જીત થઈ તો રાજુલા બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરીશ ડેરની હાર થતા ભાજપના હીરા સોલંકીએ જીત મેળવી ધારીના ભાજપના ઉમેદવાર જેવી કાકડિયાની કોંગ્રેસના કીર્તિ બોરીસાગર સામે ભવ્ય જીત થઈ અમરેલીની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ભાજપે સપાટો બોલાવ્યો કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી હારી ગયા ભાજપે કોંગ્રેસના ગઢ એવા અમરેલીમાં પણ મોટું ગાબડું પાડ્યું અમરેલી બેઠક પરથી પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી ભાજપના કૌશિક વેકરિયા સામે હારી ગયા કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી અમરેલીથી હાર્યા અને બીજેપીના કૌશિક વેકરિયાની ભવ્ય જીત થઈ બે હજાર સત્તરમાં જિલ્લાની તમામ પાંચ બેઠકો પર વિજય મેળવ્યા બાદ બે હજાર બાવીસમાં પોતાની બેઠકો જાળવી રાખવાના કોંગ્રેસને સપના હતા પરંતુ આ વખતે અમરેલીની જનતાએ મોટું પરિવર્તન કરતા કોંગ્રેસને જાકારો આપ્યો બીજી તરફ હાર સ્વીકારીને કૌશિક વેકરિયાને જીતના અભિનંદન આપ્યા કૌશિકભાઈને ભવ્ય જીત બદલ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું અમરેલીના લોકોએ અત્યાર સુધીના ઇતિહાસમાં સર્વાધિક ભરોસો સત્તા પક્ષના એક ધારાસભ્યને ચૂંટીને મોકલો જ ત્યારે વિપક્ષ તરીકે આરંભેલી અમરેલીની વિકાસ યાત્રા એને આગળ ધપાવવા માં રચનાત્મક વિપક્ષની અમે ભૂમિકા ભજવશું તો ભારે દમ પછાડા બાદ પણ ગોંડલમાં રીબડા નું લોબિંગ ચાલ્યું જયરાજ જે કરશે રાજની ભવ્ય જીત થઈ ગુજરાતની બહુચર્ચિત બેઠક ગોંડલ સીટ ઉપર ભાજપની જીત થઈ ગઈ ગોંડલ બેઠક પર ગીતાબા જયરાજસિંહ જાડેજાની ભવ્ય જીત થઈ ચૂંટણીની શરૂઆતથી જ રીબડાના અનિરુદ્ધસિંહ અને ગોંડલના જયરાજસિંહ વચ્ચે હતું ઘમાસાણ ગોંડલની આ બેઠક પર પ્રચાર પ્રસારથી લઈને પરિણામ સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા થયો આખરે ગોંડલની સીટ પર ભાજપના ગીતાબા જયરાજસિંહ જાડેજાની ભવ્ય જીત થઈ ગીતાબાની જીત સાથે જ તેમના નિવાસસ્થાની કાર્યકર્તાઓએ ભવ્ય ઉજવણી શરૂ કરી દીધી પુના મુંબઈ અને નાસિકના બેન્ડવાજાની પાર્ટી બોલાવવામાં આવી હતી તેમના નિવાસસ્થાની કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી આતશબાજી કરી ઢોલ નગારા સાથે ખુશી વ્યક્ત કરી સામે સામેપક્ષે ઘણા બધા આક્ષેપો ઘણા બધું આવું થયો આ રીબડા પટ્ટો અમારો છે આ ફલાણો છે બધાના દસ્તાવેજ આજે આ ઉચલી કોર્ટમાં રદ થઈ ગયા છે

ખાસ કરીને વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવ ભાજપમાંથી ટિકિટ ના મળતા મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવી પ્રચાર દરમિયાન દબંગાઈથી પોતાની જીતનો દાવો પણ કરતા હતા જ્યારે પરિણામ સામે આવ્યા તો દબંગ તરીકે જાણીતા મધુ શ્રીવાસ્તવની ડિપોઝિટ પણ ડૂલ થઈ ગઈ તો પાદરાથી દિનુ મામાએ પણ ભાજપમાંથી બળવો કરી અપક્ષ તરીકે ચૂંટણી મેદાને ઝંપલાવ્યું પ્રચારમાં મામા પાછળ જનમેદની તો જોવા મળી પરંતુ આ જનમેદની જનાદેશમાં પરિવર્તિત કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા અને હારથી સંતોષ માનવો પડ્યો એ જ રીતે ભાજપના અન્ય બળવાખોરોની વાત કરીએ તો ડીસાથી લેપજી ઠાકોરે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ હાર મળી કેશોદથી અરવિંદ લાડાણી નાંદોદથી હર્ષદ વસાવા અને લુણાવાડાથી જયપ્રકાશ પટેલે ટિકિટ ના મળતા ભાજપ સામે બાયો ચઢાવી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ ચૂંટણી મેદાનમાં તેઓ ધ્વસ્ત થઈ ગયા કેટલાક બળવાખોરોને ફાયદો થયો છે ધાનેરાથી માવજી દેસાઈ જીત્યા છે તો ભાજપથી નારાજ અને સતત ચર્ચામાં રહેલા ધવલસિંહ ઝાલા જીતની બાજી મારવામાં સફળ રહ્યા વાઘોડિયા બેઠકથી મધુ શ્રીવાસ્તવની સાથે સાથે ધર્મેન્દ્રસિંહ ઝાલા પણ ભાજપથી અસંતુષ્ટ હતા અને તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી તેમણે ભાજપ કોંગ્રેસ અને દબંગ મધુ શ્રીવાસ્તવને રણમેદાનમાં માત આપી જીત મેળવી

કુતિયાણા બેઠક પરથી એનસીપીએ કાંધલ જાડેજાને ટિકિટ ન આપતા કાંધલ જાડેજાએ રાજીનામું આપવા અંગે નિર્ણય કર્યો હતો જોકે હવે કાંધલ જીતી જતા એનસીપીને ટિકિટ ન આપીને પસ્તાવો જરૂર થતો હશે કુતિયાણા વિધાનસભા સીટ એકમાત્ર એવી સીટ છે જ્યાં ભાજપ અને કોંગ્રેસ નહીં પરંતુ સતત બે ટર્મથી કાંધલ જાડેજાએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે વર્ષ બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી એનસીપીના નેતા કાંધલ જાડેજાએ ભાજપના નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવ્યા હતા આ ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી નું ગઠબંધન ના હોવા છતાં કાંગલ જાડેજાએ એકલા હાથે ભાજપ કોંગ્રેસ અને અપક્ષો સહિતના અગિયાર જેટલા ઉમેદવારોને કારમો પરાજય આપ્યો હવે ફરી જીત કાંધલે એકલા હાથે મેળવી લીધી આપને જો પ્યાર મુજે દિયા હે ઓર મુજે જો સ્નેહ દિયા હે ઓ આજીવન નહીં ભૂલુંગા ઓર સદાય મે આપકા કામ કરતા રહુંગા વિસ્તાર કા વિકાસ કી ઓર લેકે દંગો તો હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર

જામનગર ઉત્તરમાં ભાજપના રીવાબાનો ડંકો વાગ્યો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીએ જામનગર ઉત્તર બેઠકમાં ભવ્ય જીત મેળવી જામનગર ઉત્તર બેઠક પર ત્રિપાખીયો જંગ ખેલાયો હતો જેમાં ભાજપના ઉમેદવાર રીવાબાએ બાજી મારી લીધી જામનગરની આ બેઠક પર આ વખતે ભાજપે નવા ચહેરાને તક આપી હતી ભાજપે મુકેલા વિશ્વાસ પર રીવાબા ખરા ઉતર્યા અને મહત્વની બેઠક પર ભગવો લહેરાવીને ઐતિહાસિક જીતમાં મહત્વની ભૂમિકા ભજવી કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીના કરશન કરમૂરને હરાવીને રીવાબાએ મેદાન માર્યું રીવાબાના ચૂંટણી પ્રચારમાં રવિન્દ્ર જાડેજા પણ જોવા મળ્યા હતા જીત સાથે જ રીવાબાના સમર્થકો અને કાર્યકરોએ ભવ્ય ઉજવણી કરી ક્રેડિટ ઓલવેઝ ગોઝ ટુ ભારતીય જનતા પાર્ટી બિકોઝ ક્રેડિટના બધા સહભાગી છે હકદાર છે અને તે દિલથી હું આભાર વ્યક્ત કરીશ કે મારી જે આ મેમોરેબલ જીત છે એ જીતનો સંપૂર્ણ શ્રેય કાર્યકર્તા ભાઈઓને જાય છે કાર્યકર્તા બહેનોને જાય છે પ્રમુખોને જાય છે મારા પીઠબળ બનીને જેટલાય લોકોએ મારી પાછળ રહી અને મને જે પ્રોત્સાહન આપ્યું છે અને ખાસ કરીને મારા હસબન્ડ એમને હું દિલથી શુભેચ્છા પાઠવું છું જામનગરમાં આ ભાજપની જીત બાદ સાંસદ પૂનમ માડમે ન્યૂ સીટી ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી સાઠમાં ભાજપને સ્પષ્ટ જનાદેશ મળ્યો છે ત્યારે જામનગરમાં માંથી જે છ સીટ છે જામનગર દ્વારકા વિધાનસભાની તે મળી છે ત્યારે સંસદીય મતક્ષેત્રના ધારા સંસદ સભ્ય પુનમબેન માડમ આપણી સાથે છે પૂનમબેન આટલા બધા ધારાસભ્યો છ કમળ જામનગર અને દ્વારકામાંથી ખીલ્યા છે એક માં સાવર્ણો ફાવી ગયો છે શું કહેશો સૌ પહેલાં તો છ છ બેઠક પર જે નાગરિકોએ વિશ્વાસ નરેન્દ્રભાઈના નેતૃત્વ પર અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ પર વિશ્વાસ રાખી અને કાર્યકર્તાઓની મહેનતને જે રીતે એ લોકોએ ઝીલી અને મજબૂતીથી છ એ છ ઉમેદવારને જીતાડ્યા છે એ બદલ હું નાગરિકોનો હાલારના સર્વે નાગરિકોનો હૃદયપૂર્વક એમને વંદન કરી એમનો ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું એક બેઠકમાં ક્યાં અમારાથી કચાસ રહી ગઈ એનો અભ્યાસ અમે કરશું કારણ કે જે રીતે મજબૂતીથી છ છ બેઠકમાં નાગરિકો જોડાણા તો સાતમી બેઠકમાં એવો કોઈ પ્રશ્ન રહે એવું નહોતું લાગતું પણ છતાંય ક્યાંક અમારા દ્વારા જ કચાશ રહી હશે તો એનો અભ્યાસ કરી અને આવતા દિવસોમાં એ અમારી કોઈ કચાશ હશે તો એને સુધારવાનું કાર્ય પણ ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ સાથે મળી અમે કરશું અને આવતા દિવસોમાં એ જ પ્રકારે એ વિસ્તાર પણ ભારતીય જનતા પાર્ટી સાથે મજબૂતીથી જોડાયેલો રહે એ પ્રકારના તમામ પ્રયાસો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા હશે પુનઃ જે રીતે હાલના નાગરિકો મજબૂતીથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણા જ ત્યારે હું ખાતરી આપું છું હંમેશા કીધું તો સમાચારોમાં હાલ બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર